હવે પછી કઈ કરવાના નથી, એટલે કે નિયમિત એ ધંધાકીય એકમ માટે ખર્ચ જ છે, પણ એ નિયમિત છે નહીં, તેથી તે ખર્ચનો પણ સમાવેશ નાણાં ડિવેન્ચરના નાણાં પરત કરવાનાની મૂડીનો સમાવેશ પણ મૂડી ખર્ચમાં થાય છે. ત્યાર પછી છે મહેસૂલી ખર્ચા. તો જે ખર્ચાનો પ્રવાહ સતત ચાલુ રહે, એટલે કે જે નિયમિત સ્વરૂપે ખર્ચા થાય, તે ખર્ચા મહેસૂલી ખર્ચા છે. આ પ્રકારના ખર્ચામાં પગાર, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીનો ચૂકવાતો પગાર વારંવાર દર મહિને ચૂકવાતો હોય, ટેલિફોનનું બિલ વારંવાર ચૂકવવાનું હોતું હોય, વીજળી બિલ વારંવાર ચૂકવવાનું હોતું હોય, જાહેરાતો વારંવાર કરવી પડતી હોય, એટલે જાહેરાતો ખર્ચ, આમ આ તમામ ખર્ચાઓનો સમાવેશ મહેસૂલી ખર્ચમાં થાય છે. ત્યાર પછી આગળ જોઈએ ખર્ચામાં તો પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આગળ આપણે પારિભાષિક શબ્દોમાં જોઈ ગયા અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત વિશે જે માહિતી મેળવી તે મિલકતના પ્રકારોમાં એ અવાસ્તવિક મિલકતને જ પ્રસારિત મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. ખર્ચ કોને કહીશું નામાની ભાષામાં, ઉપજ કોને કહીશું એની માહિતી મેળવીશું. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવાય. દાખલા તરીકે આ જ વર્ષે કોઈ ખર્ચ કર્યો હોય તેનો લાભ આ વર્ષે મળવાનો હોય, કે વસ્તુના વેચાણ માટે જાહેરાત કરી તો તેનો લાભ બે ત્રણ મહિના કે જે તે વર્ષે જાહેરાત કરી જે તે વસ્તુ બનાવે છે એની તે વર્ષે મળવાનો હોય તો તે ખર્ચ છે એક પ્રકારનો. દાખલા તરીકે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, વટાવ ખર્ચ, કમિશન ખર્ચ, આ બધા જ ખર્ચા જેનો લાભ જે તે હિસાબી વર્ષે મળવાનો જ હોય તો તે ખર્ચમાં સમાવેશ થાય છે. ઉપજો કોને કહેવાય, તો માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે કે પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ કહેવાય. કોઈ પણ ધંધાકીય એકમ તેના ગ્રાહકોને માલસામાનનું વેચાણ કરે છે તો વેચાણ કરે છે સામે તેને આવક પ્રાપ્ત થાય છે તો તે તેની ઉપજ કહેવાશે નામાની ભાષામાં. ત્યાર પછી નફો એટલે કે પ્રોફિટ. નફાને ઇંગ્લિશમાં પ્રોફિટ કહેવાય. પ્રોફિટ એટલે કે નફો એટલે શું, તો વર્ષ દરમિયાન જે નિયમિત આવકો હોય તેમાંથી જાવકો બાદ કરતા, એટલે કે જાવકો કરતા આવકો વધારે હોય તો તે નફો કહેવાય. આવકો વધુ, જાવકો ઓછી, એટલે કે જે આવક પ્રાપ્ત થાય છે તેનાથી જાવકો ઓછી હોય તો તફાવતની રકમ નફો કહેવામાં આવે છે, વધેલ રકમને નફા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નુકસાન એટલે કે લોસ. વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતા જાવકોમાંથી જાવકો વધુ હોય અને આવકો કેવી હોય, ઓછી હોય, એટલે કે જાવકો વધારે છે અને સામે પ્રાપ્ત થતી આવકો ઓછી છે તો એકમને શું થયું કહેવાય, નુકસાન. તો જાવકોમાંથી આવકો બાદ કરતા તફાવતની રકમને લોસ એટલે કે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારમાં, ધંધાકીય વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય અન્ય પ્રકારના પણ અન્ય પ્રકારની પ્રવૃત્તિનો પણ નુકસાનમાં સમાવેશ થાય છે, જેમ કે આગ લાગવાથી માલ બળી ગયો તો એકમને નુકસાન થયું કહેવાય. દાખલા તરીકે માલસામાનની કિંમત 10,000 હોય અને નુકસાન 10,000 થયું તો નુકસાન 10,000 થયું એમ કહેવાય. માલસામાન ચોરાઈ જવો, રસ્તામાં નાશ પામવો, વરસાદમાં માલસામાન પલળી જાય, તો આ બધા જ એક પ્રકારના નુકસાન છે જે ધંધામાં ધ્યાનમાં હિસાબોમાં ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી લાભ. લાભ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ગેઇન. નફાનો જ સમાન અર્થી લાભ છે, એટલે કે નફાનો જે અર્થ મેળવ્યો એ જ લાભનો થાય. ત્યાર પછી છે ખરીદી એટલે કે પરચેસ. ખરીદી કોને કહેવાય, તો ધંધામાં ઘણી વસ્તુઓ ખરીદવામાં આવતી હોય છે, આ તમામ ખરીદી ધંધાની ખરીદી કહેવાશે. ઘણી બધી વસ્તુઓ, જો કોઈ પણ ધંધાકીય એકમે ધંધો શરૂ કરવા માટે કાચો માલસામાન ખરીદવો પડશે, યંત્ર સામગ્રી ખરીદવી પડશે, જમીન ખરીદવી પડશે, બરાબર. તો આવી બધી વસ્તુઓની જે ખરીદી કરવી પડે એ ધંધાકીય ભાષામાં, ધંધાકીય એકમમાં ખરીદી કહેવામાં આવે છે.
જે ધંધાના ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલ ખરીદે તો તે હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાય. ધંધાકીય એકમનો વેપારી જે ધંધો કરતો હોય એ જ માલ સામાન ખરીદે તો તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે. દાખલા તરીકે અનાજનો વેપારી સ્ટેશનરી ખરીદે તો સ્ટેશનરી તેના માટે ખર્ચ કહેવાય, ખરીદી કહેવાશે નહીં. પણ અનાજનો વેપારી હોય અનાજ જ ખરીદે તો તેના માટે તે અનાજ ખરીદી થઈ પડશે, એટલે કે અનાજ તેના માટે ખરીદી કહેવાય. ત્યાર પછી વેચાણ એટલે કે સેલ્સ. ઇંગ્લિશમાં વેચાણને શું કહેવામાં આવે છે? સેલ્સ. વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય તો તે વેચાણ છે, એટલે કે વિવિધ પ્રકારની આવકો વસ્તુના વેચાણ કરવાથી મળતી હોય છે. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે જ માલનું વેચાણ કરે તો તે હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવાશે. અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને જ આવક પ્રાપ્ત થાય તો તે વેચાણ છે, બાકી પસ્તીનું વેચાણ કરે તો તેના માટે વેચાણ છે નહીં. ત્યાર પછી આગળનો પારિભાષિક શબ્દ છે માલનો સ્ટોક. માલનો સ્ટોક વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવે તે માંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે. કોઈ પણ વેપારી હોય એ એવું ના હોય કે જેટલો માલ સામાન લઈ જાય છે બધાનું વેચાણ થઈ જશે. કેટલાકનું થાય તો કેટલાકનું ના પણ થાય, પડી પણ રહે એટલે કે વધે પણ, એટલે જે માલ સ્ટોક તેના માટે વધ્યો તેને માલ સ્ટોક કહેવાય. દેવાદારો જેને ડેપ્ટર્સ કહેવાય, બહુ અગત્યના શબ્દો છે આ દેવાદારો, લેણી હુંડી, વાર્ષિક હિસાબો તૈયાર કરતા દેવાદારો, લેણી હુંડી, લેણું, આ બધાની ખરીદી વેચાણ નફો નુકસાન બધા જ શબ્દોનો ખાસ ઉપયોગ થશે, એટલે ધ્યાન રાખવાનું. દેવાદારો વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધારે કે સાખ પર એટલે ઉધાર જ માલ સામાનનું વેચાણ કરવામાં આવે તો તે ગ્રાહકોને દેવાદારો કહેવાય. કોને દેવાદારો કહે છે? ગ્રાહકોને જ, જે એક વેપારી પાસેથી માલ સામાન લઈ જાય છે તે ગ્રાહકોને દેવાદારો કહીશું. કેમ કે ઉધારે લઈ ગયા છે માલ સામાન એકમ પાસેથી, ભવિષ્યમાં આ ગ્રાહકોએ એકમને વેપારીને રૂપિયા ચૂકવવાના છે, એટલે તેમનું દેવું હોવાથી તે શું કહેવાય છે? દેવાદારો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલું હોય તેટલી રકમનો તે ગ્રાહક એકમનો દેવાદાર બન્યો કહેવાય. આ દેવાદારોને ચાલુ મિલકત તરીકે પણ ગણવામાં આવે છે. ત્યાર પછી છે લેણી હુંડી, બિલ્સ રિસીવેબલ્સ. લેણી હુંડી કોને કહીશું? તો લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય, એક લખનાર હોય હુંડી અને બીજું સ્વીકારનાર હોય હુંડી. લખનાર ભવિષ્યની નક્કી કરેલ તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે, એ તેનું લેણું બને છે. દાખલા તરીકે ધંધાકીય એકમે કોઈને ઉધારે માલ સામાનનું વેચાણ કર્યું તો એ વેપારી એ ગ્રાહક પર હુંડી લખશે કે આ તારીખે સમય તારે મને મારા નાણાં આપવાના છે, અને ગ્રાહક જે ઉધારે માલ સામાન લઈ ગયો હોય તે સમય અને તારીખે હુંડીમાં લખેલ સમય અને તારીખે એ નાણાં ચૂકવવાની કબૂલાત કરે છે અને સહી કરે છે. એટલે લખનાર માટે લેણી હુંડી અને જે એનો સ્વીકાર કરે છે એનું દેવું છે, ભવિષ્યમાં એને ચૂકવવાના છે નાણાં, એના માટે દેવી હુંડી થશે. એટલે લેણી હુંડી લખનાર માટે હોય છે, એ લેખિત દસ્તાવેજ છે જેમાં હુંડી લખનારને સ્વીકારનાર નિશ્ચિત સમયે તારીખે નાણાં ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનાર ચૂકે. સામાન્ય રીતે આ લેણી હુંડી દેવાદારોમાંથી જ ઉદ્ભવે. મેં કહ્યું એમ કે શેમાંથી ઉદ્ભવે છે? આ ગ્રાહકોમાંથી જ. ઉધાર માલ સામાન દેવાદારો એટલે કે ગ્રાહકો ઉધારે માલ સામાન લઈ જ ના ગયા હોત તો વેપારીએ હુંડી લખવાનો પ્રશ્ન ઉપસ્થિત થાત નહીં, જો રોકડેથી માલ સામાન લઈ ગયા હોત તો. બરાબર, એટલે લેણી હુંડીનો ઉદ્ભવ જ દેવાદાર એટલે કે ગ્રાહકોમાંથી થાય છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે લેણું. લેણું કોને કહીશું? તો વેપારી દ્વારા
વ્યવહારોના કારણે વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય, વેપારી દ્વારા જે કંઈ ધંધાકીય વ્યવહાર કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે કર્યો હોય અને સામે કોઈ રકમ ભવિષ્યમાં નક્કી કરેલ તારીખે સમય મેળવવાની બાકી હોય તો તેનું લેણું કહેવાય, લેણા કહેવાય. કે હું તારી પાસે 5,000 રૂપિયા માગું છું, એટલે એ મારું લેણું કહેવાય સામેવાળા પક્ષકાર સાથેનું, કારણ કે મેં એને ઉધારે માલ સામાન વેચ્યો છે. આ લેણામાં શેનો શેનો સમાવેશ થાય? તો દેવાદારોનો સમાવેશ થાય, લેણી હુંડીનો પણ સમાવેશ થાય, મળવાની બાકી આવકો એટલે કે જે હજુ ભવિષ્યમાં મળવાની હશે બાકી છે પણ આવકો એટલે નહીં, અગાઉથી ચૂકવેલ ખર્ચા. આપણને એવું થાય કે ચૂકવેલ ખર્ચા શબ્દ વાપર્યો છે તેમ છતાં લેણામાં કેમ સમાવેશ થયો? એટલે અગાઉથી ચૂકવ્યા ખર્ચા એટલે હવે પછી ચૂકવવાના નથી, એ ધંધા માટે સારી બાબત હોવાથી લેણામાં સમાવેશ થાય છે. આવી જ રીતે બીજા પણ લેણામાં કમિશન મળવાનું બાકી, મળવાનું ભાડું બાકી, મળવાનું બાકી શબ્દ, મળવાનું વ્યાજ બાકી વગેરેનો પણ સમાવેશ થાય છે. લેણા એ એક પ્રકારની ચાલુ મિલકત છે. લેણા એ કેવી મિલકત છે? એક પ્રકારની ચાલુ મિલકત. આવા લેણા લાંબા ગાળાના પણ હોઈ શકે, જેમ કે ધંધાકીય એકમે અન્ય કોઈ વેપારી કે સંસ્થાની લોન આપી, ધિરાણ કર્યું, ઉછીના નાણાં આપ્યા, ધિરાણ કોઈ પણ પ્રકારનું કર્યું, તો પણ એની સામે એની ભવિષ્યમાં એ રૂપિયા લેવાના, એટલે એનું લેણું જ થાય પણ એ લાંબા ગાળાનું થાય. થેન્ક યુ.